કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમારી જોડે કસૂરી મેથી બનાવતા શીખવાડવાનો છું કસૂરી મેથી કેવી રીતે બનાવવાની એ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી શીખવાડતો જઈશ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સૌ પ્રથમ આપણે કસૂરી મેથી બનાવવા માટે એક નંગ લીલી મેથીની અને તેની આ રીતે ચપ્પુની મદદથી તેના દોરાનો ભાગ કટ કરી દઈશું હવે આપણે જે લીલી મેથી લીધી છે તેમાંથી તેના પાંદડાના ભાગને આ રીતે અલગ કરી દઈશું અને તેને એક ડીશમાં રાખીશું આ કસૂરી મેથી બનાવીને તમે તેનો એરટાઈટ કન્ટેનરમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ કસૂરી મેથી બનાવીને તમે તેનો અલગ અલગ પ્રકારની રેસીપીમાં ઉપયોગ કરી શકો છો હવે આપણે આ જ રીતે બધી લીલી મેથીમાંથી તેના પાંદડાના ભાગને અલગ કરી લેશો આ રીતે બધા પાંદડાનો ભાગ અલગ થઈ જાય પછી આપણે આ લીલી મેથીના પાંદડાને સુકાવાના છે હવે એક પેપર લેຊું અને તેના ઉપર આપણે જે લીલી મેથીના પાંદડાનો ભાગ અલગ કરીને રાખ્યો છે તેને પેપરમાં મેથીના પાનાને આ રીતે છૂટા પાથરી દેຊું અને આ લીલી મેથીના પાંદડા મેં ઘરમાં જ પંખા નીચે બે થી ત્રણ દિવસ સુધી સુકાવા દઈશું બે થી ત્રણ દિવસ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે લીલી મેથીના પાંદડા એકદમ સરખી રીતે સુકાઈ ગયા છે અને આપણી કસૂરી મેથી બનીને તૈયાર છે હવે આપણે આ કસૂરી મેથીને એક ડીશમાં લઈ લઈશું હેલો ફ્રેન્ડ આજની આપણી રેસીપી સરસ મજાની બજાર જેવી લીલી છમ કસૂરી મેથી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હવે મળીશું કોઈ નવા વિડીયો અને નવી રેસીપી સાથે બાય